सूरत वहीवटी तंत्रए दिवाळी सुधी रस्ता रिपेर करवानो दावो कर्यो हतो, जे पोकळ साबित थयो छे। कारण के दिवाळी बाद पण हजीरा इचापुर हाईवे नी हालत बिस्मार छे। सूरत ना इचापुर थी हजीरा जता हाईवे मां अंदाजे 1.5 किलोमीटर सुधी ठेर ठेर खाड़ाओ पड्या छे, जेना कारणे वारंवार ट्राफिक जाम अने अकસ્માત થવાની સમસ્યા સર્જાઈ છે। आ रस्तो रिपेर करवा माटे दिवाळी पहला राज्य सरकार ना मंत्री मुकेश पटेल अने धारासभ्य संदीप देसाई अधिकारीओ साथे बैठक करी હતી, જેમાં દિવાળી સુધીમાં રસ્તો રિપેર કરવાનું કહેવામાં આવ્યું હતું। આમ છતાં રસ્તો રિપેર ન થતા સ્થાનિકો રોષે ભરાયા છે। સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસામાં નેશનલ હાઈવેની કામગીરી ન થતા હવે આ રસ્તો બિસ્માર થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ રસ્તા રિપેર કરવા માટે સૂચના આપી હતી। અધિકારીઓએ મુખ્યમંત્રીની આ સૂચનાની પણ અવગણના કરી છે। આ રસ્તો રિપેર કરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, આમ છતાં આ રસ્તો રિપેર થયો નથી। સુરતનો હજીરા વિસ્તાર એ ગોલ્ડન કોરિડોર ગણાય છે, પરંતુ એ ગોલ્ડન કોરિડોરની કેવી હાલત છે એ દ્રશ્યો હું અત્યારે બતાવી રહ્યો છું। અહીંયા લાખો કરોડનું ટર્નઓવર કરતી જાયન્ટ કંપનીઓ છે, એલએનટી, રિલાયન્સ, ક્રિપકો સહિત ખૂબ મોટી કંપનીઓ છે, પરંતુ એને આ વાહનોને આવવા જવા માટે આવી બિસ્માર હાલતમાં રોડ અહીંયા જોવા મળી રહ્યો છે। એની પાછળનું કારણ પણ એ છે કે આ વિસ્તારમાં ગેરકાયદે રીતે કેટલા બધા દબાણો થઈ ગયા છે કે જેને લઈને ચોમાસાનું પાણી રોડ ઉપર ભરાય છે, અને ચોમાસાનું પાણી રોડ ઉપર ભરાઈ જવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। આ પરિસ્થિતિના નિવારણ માટે અહીંયાના રહીશોએ અસંખ્ય રજૂઆતો કરી છે, પરંતુ એ તમામ રજૂઆતો વાંજિયા પુરવાર થઈ રહી છે। ત્યારે આ વિસ્તારના કેટલાક જાગૃત નાગરિકો આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું। દીપકભાઈ, આ રોડની હાલત સેને કારણે થઈ છે? સાહેબ, આ રોડ ખરાબ થવાનું મુખ્ય કારણ ચોમાસા દરમિયાન જે ચોમાસા પહેલા જે નેશનલ હાઈવે જે કામગીરી કરવાની હતી તે કામગીરી એમણે કરી નથી, એ કામગીરી કરવામાં સરેન્ડર નિષ્ફળ ગયા, જેના કારણે સમગ્ર ચોમાસા દરમિયાન તો અમે હેરાન થયા જ છે। પરંતુ સાહેબ, આજે દુઃખ સાથે અમારે કહેવું પડે કે માનનીય મુખ્યમંત્રી સાહેબે ગુજરાતના તમામ રોડ રસ્તાના અધિકારીને સૂચના આપી હતી કે દિવાળી પહેલા રોડ રીકાર્પેટ કરો, પરંતુ સાહેબ માનનીય મુખ્યમંત્રી સાહેબનો સૂચનને પણ આ લોકો અધિકારીઓ ઘોડીને પી ગયા છે। આજે દિવાળી ગઈ અને 6 દિવસ થઈ ગયા, છતાં આ રોડ એવો ને એવો છે, ગંભીર પરિસ્થિતિમાં છે, અને સાહેબ ગમે ત્યારે ગંભીર અકસ્માત થઈ શકે છે। અને સાથે સાથે બીજું સાહેબ દુઃખ સાથે અમારે જણાવ્યું કે મુખ્યમંત્રી સાહેબ તો સૂચના આપી જ હતી, પરંતુ અમારા વિસ્તારમાં ગત 18 તારીખે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ સાહેબ, 168 ધારાસભ્ય 84ના સંદીપ દેસાઈ સાહેબે અધિકારીઓને આ સ્થળ પર આવીને સ્પષ્ટ સૂચના આપી હતી કે તમે દિવાળી પહેલા જેમ બને જલ્દી રોડ બનાવો, પરંતુ અધિકારીઓ સાહેબ કોઈ પણ અધિકારીઓ અમારા વિસ્તારના નેતાઓનું રાજકીય નેતાઓનું સાંભળતા નથી અને પોતપોતાની મનમરજી કરે છે, એના કારણે આજે અમારા વિસ્તારના લોકોએ ભોગવવું પડી રહ્યું છે સાહેબ। ચોક્કસ ચોક્કસ, બીજા જાગૃત નાગરિકો છે એમની સાથે વાત કરીએ, રજૂઆતો છતાંય કોઈ કામ થતું નથી। અહીંયા આગળ ધારાસભ્યોને, વિધાનસભાના સભ્યોને, સંસદ સભ્યોને, દરેકને રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ એ લોકોના પેટનું પાણી હાલતું નથી। હવે અમારે જ્યારે ટુ વ્હીલર પર જઈએ ત્યારે આ 4 વ્હીલર વાળા, હાઈવા વાળા, ટ્રક વાળા, એની જે પાણીથી અમારા જે કપડા, અમારા નુકસાન, અમારે કોઈ સારી જગ્યાએ જવાનું હોય, શુભ કાર્યમાં જવાનું હોય, તો અમારે જે હાલ જુઓ તો તમને ખ્યાલ આવે, છતાં અહીંયા સાઈટમાં ગટર હોવા છતાં પણ આજે અધિકારીઓ ગટર છે કે નહીં તેની પણ દરખાસ્ત કરતા નથી। પાણી કઈ રીતે નીકળવું છે એ અધિકારીઓ પાસે છે, આ બધી સમસ્યા હલ કરવાની અધિકારીઓ કરતા નથી, ઉપરની દબાણ છે। આ જે ગટરો છે એની ઉપર દબાણ થયું એને કારણે પાણી ભરાય છે અને રોડ તૂટી જાય છે, આ હાલત ચોક્કસથી કહે છે કે ગટર લાઈન જે છે 70% ગટર લાઈન ચોકઅપ થઈ ચૂકી છે, એનું કોઈ સાફ સફાઈ કે કોઈ નિરાકરણ લાવતા નથી। અધિકારીઓને વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ કોઈ એનો નિરાકરણ આવતો નથી, અને ચોમાસામાં તો એટલી હાલત બુરી થઈ જાય છે કે આખો રોડ પાણીથી ભરેલો હોય છે, જેના કારણે ઓવરલોડિંગ વાહનો ચાલે છે અને રસ્તાની હાલત ખરાબ થાય છે। આ હાઈવે જે છે એવો છે કે અમારા કાંઠા વિસ્તારને સુરત સિટી સાથે કનેક્ટિવિટી માટે એકમાત્ર આ રસ્તો છે, તો નોર્મલ મતલબ મિડલ ક્લાસ લોકોને અહીંયાથી બાઇક લઈને જવું હોય તો 4 વાર વિચાર કરવું પડે કે હું સહી સલામત પહોંચીશ કે નહીં, એટલી ખરાબ હાલત થઈ ગઈ છે। ચોક્કસ, હું ફરીથી આ બાજુ દ્રશ્યો બતાવીશ કે આ રોડ ભંગાર હાલતમાં છે, એને કારણે એ હદે ધૂળ ઉડી રહી છે કે અહીંથી 100 મીટરથી આગળની વિઝિબિલિટી રહેતી નથી, જોવા મળતું નથી, અને ટુ વ્હીલર
ના જે ચાલકો હોય એની હાલત સૌથી વધારે ખરાબ છે. લગભગ 15 જેટલા ગામો અહીંયા કાંઠા વિસ્તારના આવેલા છે, એ તમામનો વ્યવહાર અહીંયા છે. તેની સાથે સાથે હજીરાની મહાકાય કંપનીઓ છે એને લોડેડ ટ્રકો અહીંયા દરરોજ ખૂબ મોટી સંખ્યામાં નીકળતી હોય છે અને તેને તેમાં પણ આ જ સમસ્યાનો સામનો કરવામાં આવી રહ્યો છે. અહીંયા આ એક જગ્યાએ રોડ તૂટેલો નથી, આ 15 કિલોમીટરના એરિયામાં ઠેર ઠેર આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તંત્રને થયેલી રજૂઆત, મુખ્યમંત્રીએ કરેલી અપીલ, અહીંયાના મંત્રીએ કરેલી અપીલ અને ફોલોઅપનું પણ આ નફ્ફટ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.